हिंदी नाम के पास गुजराती नाम लिखिए। હવે પ્રશ્ન નંબર 2 કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખે આપેલા પ્રશ્નોના જવાબ લખો આપણે પ્રશ્નોના જવાબ લખીએ પ્રશ્ન નંબર 1 આપેલો છે કે આજ સૌ લોકો કેવો બહુ ખુશ છે પ્રશ્ન નંબર 1 આપેલો છે सब लोग क्यों बहुत खुश है तो आज दीपावली का त्योहार है आपने जवाब लखीजु कि आज दीपावली का त्योहार है त्योहार है इसलिए सब लोग खुश सब लोग बहुत खुश है सब लोग बहुत खुश है बराबर हमें प्रश्न नंबर 2 कि दीपावली के दिन लोगों कैसे कपड़े पहनते हैं तो दीपावली के दिन लोग दीपावली के दिन लोग नए कपड़े पहनते हैं कैसे प्रश्न सूचे कैसे तो दीपावली के दिन लोग नए कपड़े पहनते हैं धनकी देवी लक्ष्मी जी की पूजा होती है
सही विकल्प चुनकर खाली जगह भरिए। क्वेश्चन में जे खाली जगह आपेली छे एना जवाब आपणे लखवाना छे। तो अहीं प्रश्न नंबर 3 करीशुं आपणे। लोग दीपावली के दिन दरवाजे पर खाली जगह बांधते हैं तो शुं आवे खाली जगह नी अंदर? तोरण। શું આવે? તોરણ। તો પ્રથમ ખાલી જગ્યામાં લખીશું આપણે તોરણ। પછી ખાલી જગ્યા નંબર 2, દીપાવલી પર બચ્ચે ખાલી જગ્યા ફોડતે તો શું ફોડે છે? બાળકો દિવાળીની અંદર બાળકો ફટાકડા, તો શું આવે? ફટાકડા। પછી ખાલી જગ્યા નંબર 3, સૌ જગ્યા ખાલી જગ્યા હૈ ખાલી જગ્યા હૈ તો સૌ જગ્યા રોશની હી રોશની હૈ રોશની। પછી ખાલી જગ્યા નંબર 4, દીપાવલી ખાલી જગ્યા કી રાણી હૈ? દીપાવલી ત્યોહાર કી રાણી, કિસકી રાણી હૈ? ત્યોહાર। પછી ખાલી જગ્યા નંબર 5, દીપાવલી હર સાલ ખાલી જગ્યા માસ મે આતી હૈ તો કયા મહિનાની અંદર આવે છે દીપાવલી? તો આશ્વિન। કયા મહિનાની અંદર? આશ્વિન। તો અહીંયા આપણે લખીશું આશ્વિન। તો બાળ મિત્રો આ પ્રશ્ન નંબર 3 માં ખાલી જગ્યાઓ પણ લખી દેવાની। હવે પ્રશ્ન નંબર 4, અહીંયા જુઓ ચિત્ર દેખ પર ઉસકે નીચે તહેવાર કા નામ પુસ્તક પુસ્તક સે જુડકર લખીએ। અહીંયા ચિત્રો આપેલા છે અને એના ઉપર જે તહેવાર છે એના વિકલ્પો સાચા જવાબો આપેલા છે તો એમાંથી શોધીને આપણે લખવાના છે। પ્રથમ ચિત્ર શું છે? બાય મેં પ્રથમ ચિત્રમાં શું આવશે? રક્ષાબંધન। પ્રશ્ન નંબર 4, પ્રથમ ચિત્ર શાનું આપેલું છે? રક્ષાબંધન। તો આપણે લખીશું રક્ષા બંધ। પછી બીજું ચિત્ર શાનું છે? હોલી। લખીશું અહીંયા હોલી। પછી ત્રીજું ચિત્ર શાનું છે? ઈ। શાનું જે ચિત્ર છે ઈ, તો અહીંયા લખીશું ઈ। પછી એના નામનું ચિત્ર એના નીચેનું ચિત્ર સારું છે જન્માષ્ટમી। શું છે? જન્માષ્ટમી। પછી એના બાજુનું ચિત્ર નવરાત્રી। બાળમિત્રો આજે આપણે દીપાવલી પાઠની અંદર જે સમજ્યા એ તમારે આખા પાઠનું વાંચન કરી અને લખી દેવાનું। ઓકે।